નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું દસ એવા પ્રાચીન શહેરો વિશે કે જેનો ઉલ્લેખ મહાભારત કાળમાં થયેલો છે અને હાલ આ શહેરો ક્યાં નામથી ઓળખાય છે અને ક્યાં આવેલા છે વગેરે બાબતો પર તો વિડીયો ખૂબ જ રસપ્રદ રહેશે તો વિડીયોને અંછુથી જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને વધુ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મહાભારત વખતના ઘણા બધા શહેરો આજે ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સ્થિત છે તો ચાલો જાણીએ આ શહેરો વિશે નંબર એક ઇન્દ્રપ્રસ્થ મિત્રો મહાભારતમાં જ્યારે દુર્યોધને પાંડવોને સોયની અણી જેટલી પણ જમીન આપવાની ના પાડી ત્યારે પાંડવો એક ઉજ્જળ પ્રદેશમાં ગયા અને ત્યાં ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી હતી પછી પાંડવો ત્યાં જ રહ્યા હતા મહાભારતનું ઇન્દ્રપ્રસ્થ હાલમાં ભારતની રાજધાની દિલ્હી છે નંબર બે હસ્તિનાપુર મહાભારતમાં હસ્તિનાપુરનું સ્થાન સવિશેષ છે કેમ કે મહાભારતનું યુદ્ધ હસ્તિનાપુર માટે જ થયું હતું હસ્તિનાપુર ઉપર કૌરવોએ કબજો મેળવી લીધો હતો આખી મહાભારતની કથા આ હસ્તિનાપુરની આજુબાજુમાં જ ફરે છે હાલમાં સ્થાન મેરઠ છે જે ઉત્તર પ્રદેશની નજીક આવેલું છે નંબર ત્રણ તક્ષશિલા મહાભારતકાળમાં તક્ષશિલાએ ગાંધાર પ્રદેશની રાજધાની હતી આજે ગાંધાર એ કંદહાર તરીકે ઓળખાય છે જે અફઘાનિસ્તાનમાં આવેલું છે નંબર ચાર અંગ પ્રદેશ સૂર્યપુત્ર કર્ણએ દુર્યોધનને અંગ પ્રદેશનો રાજા ઘોષિત કર્યો હતો જેથી તે અંગરાજ કર્ણના નામથી ઓળખાય છે મહાભારત કાળનું આ રાજ્ય હાલનું ભાગલપુર અને ઉત્તર પ્રદેશનું ગોંડા માનવામાં આવે છે નંબર પાંચ પંચાલ પંચાલ એ દ્રૌપદીના પિતા રાજા દ્રુપદનું હતું દ્રૌપદીનો સ્વયંવર આ જ જગ્યા પર થયો હતો હાલમાં સ્થાન હિમાલય અને ચંબા નદી વચ્ચેના વિસ્તારોમાં આવેલું છે નંબર છ ગાંધાર ગાંધાર પ્રદેશના રાજા સુબુલની પુત્રી ગાંધારી હતી જેના વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા ગાંધારી એટલે કે સો કૌરવોની માતા ગાંધારીનો ભાઈ કૌરવોનો મામા હતો મહાભારત કાળનું ગાંધાર આજે અફઘાનિસ્તાનમાં આવેલા કંદહારના નામથી ઓળખાય છે વારણાવત મિત્રો આ એ સ્થળ છે જ્યાં દુર્યોધને પાંડવોને ગૃહમાં જીવતા સળગાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો આજે આ લાક્ષા ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્થિત છે ઉજ્જનિક મહાભારત કાળમાં આ સ્થાન પર ગુરુ દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને શિક્ષણ આપ્યું હતું હાલમાં આ સ્થળ ઉત્તરાખંડમાં સ્થિત કાશીપુર છે મિત્રો આ સિવાય મથુરા અને વૃંદાવનનો પણ મહાભારતમાં ઉલ્લેખ થયેલો છે હાલમાં આ સ્થળો આ નામે જ ઓળખાય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં